તાપી જિલ્લાના સોનગઢના સિંગલ ખાંચ ગામના મંદિર ફળિયાના રહીશોએ વારંવાર વીજ પુરવઠો ખોટકાવવાના મુદ્દે વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સોનગઢના સિંગલ ખાંચ ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અનિયમિત વીજ પુરવઠો મળતા ગ્રામજનોને પીવાના પાણીની સાથે સાથે ખેતી માટે પાણીની પણ સમસ્યા ઊભી થઈ છે. આ અંગે વારંવાર વીજ કંપની રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા છેવટે ગ્રામજનોએ ઉકાઈ ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં જઈ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી નિયમિત વીજ પુરવઠો મળે તેવી રજૂઆતો કરી હતી. જીબીની અધિકારીને વારંવાર અમારી રજૂઆત કરીએ છે, છતાં પણ જીબીના અધિકારી આ એટલા બધા ફોલ્ટ છે લાઇટના, ગામમાં લાઇટ રહેતી નથી ને લાઇટ ડેમેજ, કેબલ ડેમેજ હોવાના કારણે એ લાઇટ આવી શકતી નથી. અને આ ડીકી પાસેથી કેબલ જ્યાં બાલવાડી મંદિર કહેવાય છે, નાના નાના ભૂલકા છોકરાઓ અહીંયા બાલવાડીમાં આવે છે ના, એના નીચે રમે છે ને કેબલ એકદમ ડેમેજ થયેલો છે. અને આખા ગામની અંદર કેબલો અને થાંભલા પડી જવાની જર્જરીમાં છે, છતાં અમે વારંવાર લખિત મખિત જાણ કર્યા છતાં પણ જીબીના અધિકારીના પેટનું પાણી હલતું નથી. કેમ, એ સમજે છે કે કંઈ પણ ઘટના થાય ત્યારે અમે જઈએ એવું કંઈ એ લોકોનો ઈરાદો છે કે કેમ, એ અમને સમજાતું નથી. કેમ અમે વારંવાર રજૂઆત કેમ કરીએ છીએ કે કંઈ પણ દુર્ઘટના ન થાય એના માટે અમે વારંવાર લખિત ને મખિત જાણ કરીએ છીએ, છતાં પણ જીબીના અધિકારીઓ આ સિંગલ ખાંચ મંદિર ફળિયામાં એટલા બધા થાંભલા પડી જવાના છે અને કેબલો ડેમેજ થયેલા છે અને લખિતમાં બધા કોના ઘરેથી કયા કેબલ ડેમેજ થયેલું છે એ બધી જ રજૂઆત અમે કરેલ છે, છતાં પણ એ જીબીની અધિકારીઓ એ આવી શક્યા આજ નથી. વચ્ચામાં વચ્ચા 4-5 મહિના થઈ ગયા.